હેલો મિત્રો, હું છું આપનો દોસ્ત ડેવી અને આપનું સ્વાગત કરું છું અમારા એક નવા વિડીયોમાં. હેલો મિત્રો, કેમ છો તમે? હું છું આપનો દોસ્ત ડેવી વેલાણી અને આપનું સ્વાગત કરું છું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને ગરબા રમવા અને જોવા આપણને ખૂબ જ ગમે છે. તો મિત્રો, આજે આપને આ વિડીયોમાં હું દેખાડવાનો છું કે ગરબા તો તમે બધા રમ્યા જ છો અને જોયા જ હશે, તો હું તમને કોઈ પણ પ્રકારના ગરબા નથી દેખાડવા. આજે આપ જે આ સીન જોઈ રહ્યા છો ફક્ત તે જ છે. તો આજે આ વિડીયોમાં હું આપને દેખાડવાનો છું કે અહીંયા અમારા ગામમાં એક ડુંગર બનાવવામાં આવે છે અને ત્યાં એક મસ્ત સજાવટ કરવામાં આવે છે, તો તેને અહીંયા પાવાગઢના નામથી ઓળખવામાં આવે છે. તો આપ જોઈ શકો છો કે આ છે પાવાગઢનો ડુંગર, જે અહીંયા પાવાગઢના નામે ઓળખવામાં આવે છે અહીંયા. અને અહીંયા જે દર નવરાત્રિમાં 9 દિવસ માટે આને અલગ અલગ રીતે ડિઝાઇનિંગ કરીને બનાવવામાં આવે છે અને ડિઝાઇનિંગ દર વખતે અલગ અલગ રાખવામાં આવે છે. મસ્ત નજારો આપણને અહીંયા જોવા મળે છે, હરિયાળી, LED લાઇટ અને સાથે સાથે હોય જે રમકડા હોય છે તેનો એવો મસ્ત સજાવટ કરીને અહીંયા મૂકવામાં પણ આવે છે. સો મિત્રો, જે પાવાગઢનો જે અહીંયા ડુંગર છે તેની ઉપર જે માતાજીનું મંદિર બનાવેલ છે તેમાં લાઇટ હોવાને કારણે અંદર ઝૂમ કરવા છતાં પણ જે માતાજીનો જે ફોટો હતો તે દેખાઈ રહ્યો ન હતો, તે સ્પષ્ટ જે આપણે સામે ઊભા હોય તો તેને જોઈ શકતા હતા. પરંતુ જ્યારે આપણે તેની ઉપર ઝૂમ કરીએ મોબાઈલના કેમેરા દ્વારા તેને આપણે સ્પષ્ટ જોઈ શકતા નહોતા, તેથી કરીને અમે દર્શન નથી કરાવી શકતા. મેં ઘણી ટ્રાય કરી પણ ફોટો અથવા વિડીયોમાં તે સાફ દેખાઈ રહ્યું ન હતું, તે માટે દિલથી સોરી માગું છું. મિત્રો, આ પૂરો વિડીયો એન્જોય કરો અને જુઓ એક મસ્ત કનો નજારો કે કઈ રીતે આ ડુંગરને બનાવવામાં આવે. સો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ નોટિફિકેશનને પણ ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા આવા આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. સો મિત્રો, હવે આપને મળશે કોઈ નવા વિડીયોમાં. ત્યાં લઈને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.